ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત ગોપાળાનંદ સ્વામી, ગોપાળ બાપા. સ્વામી વડોદરા પધારેલા, સ્વામી વડોદરા બિરાજેલા, અને પ્રસંગ એવો બન્યો કે માણસા, મહેસાણા જિલ્લામાં માણસા છે, વિજાપુરની બાજુમાં માણસા, મારા માણસા વાળા જ બેઠા છે ને નજીકના, માણસાના નરસિંહભાઈ હતા. અને નરસિંહભાઈ સ્વામીના શિષ્ય હતા, હરિભક્ત હતા, અને જુવાન અવસ્થા એમની 30 વર્ષની ઉંમર, પરંતુ એમનું જીવન બહુ રજોગુણી હતું. રજોગુણી એટલે સમજ્યા, એશ આરામી જીવન, જબરો બધો ઠાઠ. સમજ્યા, તમે જુઓ તો આમ કાયમ માટે જેને લગ્ન કરવા નીકળ્યા હોય ને એવી રીતે જ એમનો ભરે ફરે, કપડાં પહેરે તો એવા, સ્પ્રે છાંટે, અત્તર તેલ ફૂલેલ, તમે જો એટલું બધું રજોગુણી જીવન. શરીરમાં તમે જો શરીર ઉપર કેટલા દાગીના હોય, કેટલા ઓર્નામેન્ટ્સ પહેર્યા હોય, અહીંયા દાગીના, અહીંયા દાગીના, નહીં પૈસો હતો, સુખી હતા, પણ બહુ જ રજોગુણી જીવન. એ માણસાના નરસિંહભાઈ 30 વર્ષની ઉંમરના, અને વડોદરા ગોપાળાનંદ સ્વામી નાથ ભક્તના ઘેર બિરાજેલા. નરસિંહભાઈને ખબર પડી કે જતા હતા સુરત, ખ્યાલ આવ્યો કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી અહીંયા નાથ ભગતના ઘેર બિરાજે છે, અને નાથ ભક્તના ઘેર દર્શન કરવા ગયા. હવે સ્વામીને જ્યાં દંડવત કરીને ચરણ સ્પર્શ કરવા જાય છે, અને ત્યાં મુક્તો, એમનું જીવન રજોગુણી, બહુ જ એશારામી જીવન. શરીર ઉપર તમે જો 50 હોતોલા હોનું પહેરે, અને જ્યાં સ્વામીના ચરણ સ્પર્શ કરવા ગયા, સ્વામી કહે, છેટો રે, છેટો રે. સ્વામી કેમ? સ્વામી કે, આટલો બધો ઠાઠ, આટલો બધો રજોગુણ, લગ્ન કરવા નીકળ્યો છો? સ્વામી સહેજ આકરા થઈને વઢ્યા, અને સ્વામી તરત બોલ્યા, નરસિંહ, ભગવાન રાજી ન થાય, આવા આવા કપડાથી ને આવા આવા ઠાઠથી ભગવાન રાજી ન થાય. ભક્તનું જીવન સાદું જીવીએ મહારાજ, સત્વગુણી જીવન જોઈએ, આપણો આહાર સત્વ સાત્વિક જોઈએ, આપણો પહેરવેશ સાત્વિક જોઈએ, આપણી રહેણીકરણી સાત્વિક જોઈએ. સ્વામીએ નજીક બોલાવીને ધબ્બો માર્યો, નરસિંહ અત્યા બધું કાઢી નાખે. આટલું કહ્યું ને અંતર ફેરવી બદલી નાખ્યું સ્વામીએ, સ્વામી અંતર ફેરવી નાખ્યું. નરસિંહભાઈએ જીવન પર્યંત એટલું બધું છોડી દીધું, એક ધોળી સફેદ ધોતી પહેરે અને સફેદ જબ્બો પહેરે સ્વામીની જોડે. એટલું જ નહીં, સંસારમાં ન રહ્યા પછી નરસિંહભાઈ આ લોકમાં સ્વામી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી સ્વામીનો જમણો હાથ, રાઈટ હેન્ડ થઈ અને સ્વામીની સેવામાં આ જીવન પોતે રહી ગયા. મુક્તો, આખી અંદરની વાસના બાળી નાખી. શું જરૂર છે સત્પુરુષની ભાઈ, શું જરૂર છે સત્પુરુષની? હા, ઘણાને આ નહીં ગમે આ વાત કદાચ, હો ઘણાને એમ થશે કે સારું આપણે વધુ જોગમાં આવશું તો આપણી આ દશા કરશે. હા, ઘણા અમારે જ ભાગે આવું સાંભળીનું, બધા એને આકર્ષણ ના થાય. એ તો જે સાત્વિક વૃત્તિ વાળો હોય ને એને આકર્ષણ થાય, અને બીજાને તો અપાકર્ષણ થાય. હા, એને એમ થાય કે આ હરી દશા બગાડશે આપણી, આપણે નથી જવું, સંતોથી નજીક નથી જવું. અરે એ બધું જશે તો એ એવો શણગાર આપણને સજાઈ દેશે ભાઈ, એ દેહનો શણગાર કઢાવશે પણ એવો શણગાર સજાવશે કે ભગવાન એને ખોળામાં પ્રેમથી વાલ કરીને બેટ બેસાડી દે એવા શણગાર કરાવશે ભાઈ. અમે એક શણગાર કઢાવીએ છીએ અને બીજો શણગાર કરાવીએ છીએ, દેહના શણગાર કઢાવીએ છીએ અને આત્માનો શણગાર સજાવીએ છીએ. આત્માને પુરુષોત્તમ રૂપનું વસ્ત્ર પહેરાવી દઈએ છીએ, ભગવાનના જેવું વસ્ત્ર પહેરાવી દઈએ છીએ, એની ઉપર કે એવું નવું વસ્ત્ર પહેરાવી દઈએ છીએ, એવું નવું ઓર્નામેન્ટ પહેરાવી દઈએ છીએ કે ભગવાન એને બાથમાં ઘાલીને બેટી પડે, પોતાની મૂર્તિમાં સમાવી લે. ભાઈ, સંતોનું કર્તવ્ય આ છે. હા, હજુ જ્યાં સુધી રંગ રાગ ભોગ વિલાસી જીવન ગમે ત્યાં સુધી આપણે ભગવાનને રાજી નહીં કરી શકીએ ભાઈ. હા, સંતોનો સમાગમ આના માટે જરૂર છે, સત્પુરુષની આના માટે જરૂર છે. અને નરસિંહભાઈનો બોલો સ્વામીએ સેકન્ડમાં બધો રજોગુણ કાઢી નાખ્યો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.